Apio! Lovebird! Catch! આ ઉત્તરાયણના દિવસની એક દિવસની વાત કરીએ તો 400થી વધુ પક્ષીઓ આવેલા છે, અને એના આગળ પાછળના દિવસો ગણીએ તો લગભગ 700થી ઉપર પક્ષીઓ આવેલા છે. જે બર્ડ આવે છે પહેલાં રજીસ્ટ્રેશન થાય છે, એના પછી આપણે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કરીએ છીએ. જો ઓપરેશનની જરૂરિયાત આપણને લાગે છે તો આપણે પહેલાંનું ઓપરેશન માટે રિફર કરીએ છીએ. એના પછી એનાથી મોટા કેજમાં ટ્રાન્સફર કરીએ છીએ, એની ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવે છે. આવી રીતે 1-2 મહિનાની પ્રોસેસ પછી એ બર્ડને રિલીઝ કરવામાં આવે છે. અમદાવાદ સહિત દેશભરમાં ઉત્તરાયણનો તહેવાર રંગેચંગે ઉજવાઈ ગયો. લોકોએ મન મૂકીને પતંગો ચગાવી, ફટાકડા ફોડ્યા, ડીજેના તાલે નાચ્યા અને ગરબા પણ રમ્યા. પરંતુ માણસની આ મજા અબોલ પક્ષીઓ માટે મોતનું તાંડવ બનીને આવે છે. ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી સેંકડો પક્ષીઓની પાંખો કપાઈ જાય છે, જેના કારણે તેઓ પછી ફરી કદી ઉડી શકતા નથી. અમદાવાદમાં આવા સેંકડો પક્ષીઓ માટે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ 24 કલાક ધમધમતી રહે છે, જ્યાં આવા અનેક ઘાયલ પક્ષીઓની પ્રાથમિક સારવારથી લઈને જટિલ ઓપરેશનો સુદ્ધા હાલ ચાલી રહ્યા છે. સામાન્ય રીતે ઉત્તરાયણના પ્રસંગે બર્ડની જે ઈજાઓ જે છે, એ બર્ડની ઈજાઓ જે પ્રકારે આવતી હતી એ જ પ્રકારે આવે છે. એમાં કોઈ જાજુ કોઈ પેટર્નમાં પરિવર્તન નથી દેખાતું, પરંતુ સંખ્યામાં વધઘટ રહ્યા કરે. કેટલો આંકડો આ વખતે આવ્યો છે અને એમાં કયા કયા પક્ષીઓ? આ ઉત્તરાયણના દિવસની એક દિવસની વાત કરીએ તો 400થી વધુ પક્ષીઓ આવેલા છે, અને એના આગળ પાછળના દિવસો ગણીએ તો લગભગ 700થી ઉપર પક્ષીઓ. ગુજરાતમાં દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન સેંકડો પક્ષીઓ ઘાયલ થઈને મોતને ભેટે છે. આ વર્ષે પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના 2 દિવસમાં 4,000થી વધુ પક્ષીઓને ઈજા પહોંચી છે અને 450 પક્ષીઓ મોતને ભેટ્યા છે. આ આંકડો આગામી દિવસોમાં હજુ આગળ વધશે, કેમ કે હવે પછી વૃક્ષો પર લટકતી દોરીઓમાં પક્ષીઓ ફસાઈને ઘાયલ થતા હોય છે. આવા સેંકડો પક્ષીઓ હાલ એનિમલ હોસ્પિટલના ICUમાં ઓપરેશનો થયા બાદ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જોવા જઈએ તો ઉત્તરાયણ સમયે ઘણા બધા પક્ષીઓનો ફ્લો જોવા મળે છે, જેમાં સૌથી વધારે આપણાને કબૂતર જોવા મળે છે. કબૂતરોમાં મેઇનલી ઇન્જરી જોવા જઈએ તો એના વિંગ્સની ઇન્જરી વધારે થાય છે, કારણ કે એના અંદર કાઇટ સ્ટ્રિંગ છે એવી ઇન્જરી વધારે જોવા મળે છે. એ સિવાય એના પગની તકલીફ પણ જોવા મળે છે. કબૂતર ઉપરાંત આપણા પાસે સમડી આવે છે, એના સિવાય પેરાકીટ આવે છે. પછી જોવા જઈએ તો એમાં વોટર બર્ડ આવે છે, જેમ કે પેઇન્ટેડ સ્ટોક આવે છે, પછી સ્પૂન બિલ આવે છે, એ પ્રકારના બર્ડ્સ વધારે જોવા મળે છે. લોકોમાં ચોક્કસપણે જાગૃતિ વધી છે. જ્યારે પણ લોકો કોઈપણ પક્ષી પડેલું જુએ અથવા ઈજાગ્રસ્ત જુએ અથવા ક્યાંય દોરામાં ફસાઈ ગયેલું જુએ તો લોકો તુરંત જ એને નજીકના જે પક્ષી બચાવ કેન્દ્ર હોય ત્યાં લઈ જાય છે. ગવર્મેન્ટને જે કેમ્પ હોય છે ત્યાં લઈ આવે છે. કેટલાક NGO પણ કામ કરતા હોય છે. આ NGO પણ જે પોતાના લેવલે પ્રાથમિક સારવાર કરીને એ પછી અહીંયા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે મોકલી આપે છે. એટલે લોકો ખરેખર મીન્સ જાગૃત છે, પરંતુ ઘણીવાર ઉત્સાહમાં આ જાગૃતિ ભૂલાઈ જવાય છે. જીવદયા માટે જાણીતા ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓમાંથી સેંકડો પક્ષીઓ મોતને ભેટે છે. જે ઘાયલ થાય છે તેમાંથી પણ 1/2 જેટલા આગળ જતા મૃત્યુ પામે છે. આ મામલે જો કે હવે લોકોમાં ધીમે ધીમે જાગૃતિ આવી છે, અને એટલે જ લોકો વહેલી સવારે અને ઢળતી સાંજે પતંગ ચગાવવાનું ટાળવા લાગ્યા છે. આ લોકજાગૃતિને કારણે અગાઉની સરખામણીએ હવે પક્ષીઓના ઘાયલ થવાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. કેમેરામેન મિહિર ચૌહાણ સાથે નરેશ મકવાણાનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદ.